મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં શહેર ભાજપના 18 વોર્ડના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ છે। પ્રદેશ નિયુક્ત નિરીક્ષકો દ્વારા સમગ્ર દિવસ દરમિયાન રાજકોટમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સોશિયલ ડિસ્ટન્સને લઈને 18 વોર્ડની પ્રક્રિયા 4 સ્થળોએ યોજવામાં આવશે। પૂર્વ કોર્પોરેટર સહિત દાવેદારોએ અહીં પાર્ટી સેન્સ માટેની તૈયારી કરી છે। 18 વોર્ડ માટે અંદાજિત 800 જેટલા ઉમેદવારો આ પ્રક્રિયામાં જોડાશે। तो आज मुद्दे वधु जानकारी आपवा जोड़ाया छे संवाददाता मोहित भट्ट। मोहित जी, रीते राजकोट में सेंस लेवानी प्रक्रिया भाजप द्वारा शुरू थई रही छे, आजे केवा प्रकारनी तैयारीओ आमां करवामां आवी छे अने केटला अपेक्षित उम्मेदवारो आ प्रक्रिया में जोड़ाशे? નરેન્દ્રસિંહ, ભારતીય જનતા પાર્ટીની રાજકોટ મહાનગરપાલિકા માટેની ચૂંટણીની સેન્સ પ્રક્રિયા છે તે અત્યારે શરૂ થઈ ચૂકી છે। જે રીતે કોરોનાની મહામારી છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે 4 અલગ અલગ સેન્ટરોમાં અલગ અલગ જે નિરીક્ષકો છે તેમના દ્વારા આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। અત્યારે હું રાજકોટના હરિહર હોલ ખાતે છું કે જ્યાં પણ જે સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। 8, 9, 10 અને 11, 12 આટલા વોર્ડની સેન્સ પ્રક્રિયા છે તે અહીં હરિહર હોલ ખાતે યોજાવાની છે। અને સૌથી મહત્વની વાત છે કે આ વખતે એક તરફ જે નવી વોર્ડ રચના છે અને જે અનામત બેઠકો છે તેને લઈને કેટલાક જે પૂર્વ કોર્પોરેટરો છે તેમના વોર્ડ પર છે તે પણ બદલાઈ શકે છે। આ ઉપરાંત કેટલાક કોર્પોરેટરોની ટિકિટ પણ કપાઈ શકે છે। આપણી સાથે જે ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ છે તેની સાથે વાત કરીશું। રાજુભાઈ, જે તે સેન્સ પ્રક્રિયા રાજકોટમાં શરૂ કરવામાં આવી છે, કઈ રીતની આખી પ્રક્રિયા છે, કઈ રીતે આયોજન કરવામાં આવ્યું છે? સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે જામનગર અને ભાવનગરની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ આજે રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી મોટું મહાનગરપાલિકા નગર નિગમ છે। 18 કુલ મળીને વોર્ડ છે, 72 સીટો છે। 4 વિભાગમાં રાજકોટ ભારતીય જનતા પક્ષ દ્વારા 4 વિભાગમાં સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે। અહીં હરિહર સોસાયટી હોલ ખાતે પ્રદેશ ભારતીય જનતા પક્ષના ઉપાધ્યક્ષ આદરણીય મહેન્દ્રસિંહ સરવૈયા, જૂનાગઢના પૂર્વ મેયર આજે શક્તિબેન મજમુદાર, કચ્છ જિલ્લા ભારતીય જનતા પક્ષના પૂર્વ અધ્યક્ષ આદરણીય દિલીપભાઈ ત્રિવેદી, એ જ રીતે સેન્ટ્રલ બીજેપી કાર્યાલય મજેતા કાર્યાલય ખાતે પણ સેન્સની પ્રક્રિયા ચાલી છે। રાણીંગા બોર્ડિંગ ખાતે પણ સેન્સની પ્રક્રિયા ચાલે છે। એ જ રીતે જોઈએ તો પટેલવાડીમાં પણ સેન્સની પ્રક્રિયા ચાલે છે। સાંજ સુધીમાં પૂર્ણ થશે। અપેક્ષિત કુલ મળીને 784 જેવા અપેક્ષિત લોકોને આ 4 વિભાગોમાં બોલાવવામાં આવ્યા છે। અને અપેક્ષિતો સિવાયના જે લોકો પરિવાર ક્ષેત્રના છે અથવા કે જે લોકો સામાજિક જીવનમાં છે, જાહેર જીવનમાં છે, સામાજિક અગ્રણીઓ છે, વ્યાપારી માધ્યમો છે, એ લોકોના પણ મંતવ્યો જાણવા પાર્ટી જાણશે। એ લોકો માટે પણ એક સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે। એ રીતે જોઈએ તો સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે। મહાનગર ભારતીય જનતા પક્ષ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને કાર્યકર્તાઓને ક્યાંય વેઇટિંગ પીરિયડ ન રહે, સંપૂર્ણપણે કોરોનાના તમામ નિયમોનું પાલન કરી, જે રીતે કોરોના ગાઈડલાઇન છે એનું નિયમોનું પાલન કરતા સેન્સની પ્રક્રિયા અત્યારે લેવાઈ રહી છે। આપે જોયું કે સંપૂર્ણ શિસ્તબદ્ધ રીતે એક આ પ્રક્રિયા ચાલી રહી છે અને જે કોરોનાની ગાઈડલાઇન છે તેનું પાલન સાથે આ સેન્સની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। કેટલાક ટિકિટ વાચકો છે તેઓ પણ અહીં ઉપસ્થિત થયા છે, તેઓ પણ પહોંચી રહ્યા છે રૂપાબેન સિલુ સાથે। રૂપાબેન, શું કહેશો, જે રીતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં છે, કાર્યકર્તાઓની શું લાગણી છે, શું કહેશો? કાર્યકર્તાની લાગણી હંમેશા સાથે રહીને કામ, ભારતીય જનતા પાર્ટી એક પરિવારની પાર્ટી છે એક તો, કારણ કે સૌ સાથે રહી સૌનો સાથે રહીને વિકાસનો કામ કરતા હોય છે। એટલે આની અંદર આજે રાજકોટની અંદર 18 વોર્ડમાં આજે માત્ર ને માત્ર તમે જોશો તો વિકાસ ને વિકાસ વિકાસ જ છે। આજે ભારતીય જનતા પાર્ટી વિકાસની ભરેલી છે, ફક્ત કાગળ ઉપર નથી, ખાતમુહૂર્ત પોતે કરે છે ને ઉદઘાટન પણ પોતે કરે છે। સ્પષ્ટપણે જે તમામ લોકો છે તે ટિકિટ માટે તેઓ અહીં ઉપસ્થિત થયા છે, તેમના ટેકેદારોને જે ટિકિટના ઉમેદવારો છે તેમના ટેકેદારો પણ ઉપસ્થિત થયા છે ને, તમામ લોકો જે કોરોનાની ગાઈડલાઇન છે તેનું પાલન કરી અને અલગ અલગ જે પેરામીટર્સ જે પણ ભારતીય જનતા પાર્ટીની જે ટિકિટ માટેની જે પણ પેરામીટર્સ છે તેનું પાલન કરવામાં આવશે। આજે જે તમામ પ્રદેશ નિરીક્ષકો છે તેઓ સેન્સ પ્રક્રિયા લેશે, સવાર સુધી જે અપેક્ષિત લોકો છે તેમની સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે અને ત્યારબાદ બપોર બાદ જે અપેક્ષિત નથી તેવા જે કાર્યકર્તાઓ છે, સામાજિક અગ્રણીઓ છે, તેમનું પણ મંતવ્ય લેવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ છે તે ટિકિટ અંગેનો આખરી નિર્ણય લેશે। જો કે જે પ્રમાણે આજે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ભાજપના કાર્યકર્તાઓમાં જરૂરથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી નરેન્દ્રસિંહ, આભાર મોહિત સમગ્ર જાણકારી બદલ। તો જે રીતે રાજકોટમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, આગામી 3 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલશે અને ત્યારબાદ ઉમેદવારોને નામની આખરી મહોર લગાવવામાં આવશે।